ગઈ છે કે જે મુદ્દા કદાચ બોલાવવા જોઈતા હતા ગુજરાતની મહિલાઓના, જો આપણે સશક્તિકરણને જ દેશ સામે મૂકી રહ્યા હતા તો કયા ચૂકી ગયા તમારા હિસાબે? સશક્તિકરણનું જે છે એક આખું બહુ મોટું એની અંદર આવે છે, અમ્બ્રેલાની અંદર ઘણા બધા વિષયો આવે જેમાં તમે આરોગ્ય પણ આવે, જેમાં તમે જે ભ્રૂણ હત્યાની વાત કરો છો, સોશિયલ એમ્પાવરમેન્ટની વાત કરો છો, જે બેન કહે છે સેટઅપ માઇન્ડ સેટઅપ બદલવાની વાત છે. એટલે એમ્પાવરમેન્ટ તો કંઈ ખાલી ફક્ત આ જે આખી વાત હતી એ પ્લેટફોર્મ હતું, તો એમાં એન્ટરપ્રિનરશિપની વાતથી શરૂ થયું. પણ આપણે જો જનરલાઇઝ વાત કરીએ તો એમાં ઘણી બધી વાત આવે છે, અને મને એવું લાગે છે કે એમાં તો એટલા બધા મુદ્દા એમણે સામેલ પણ નથી કર્યા. જે ઓવરઓલ ડેવલપમેન્ટ કે જે એમ્પાવરમેન્ટની વાત છે એ બધા એમાં તો એમણે મુખ્ય તો આખી એમ્પાવરમેન્ટ કરતાં એન્ટરપ્રિનરશિપની જ એમણે ખાસ તો વાત કરી છે. અને એમાં અમારે એટલું જ કહેવાનું છે, જે મારો પોઈન્ટ એટલો જ છે કે એમણે જે આખી વાત રજૂ કરી છે, જે બેને કહ્યું કે સ્મોલ ગ્રુપ્સ છે, ખાસ કરીને જે સખી મંડળો ચાલે છે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, તો એમાં પણ કે એવી ઇનોવેટિવ આપણને વાત દેખાતી નથી કે જેને કારણે આખું ફેર પડી જાય. જેમ મેં પહેલા પણ કહ્યું કે માઇક્રો ફાઇનાન્સની સેવાએ જે કામ કર્યું છે અથવા અમૂલમાં, કે જેને લીધે એક આખો મોટો સમાજનો બહુ મોટો વર્ગ એમાં જોડાઈ શકે અને એને કારણે એ લોકોને લાભ મળી શકે, એવી કંઈ મને મૌલિક કંઈ જેને તમે મોડેલ તરીકે, ગુજરાત મોડેલ તરીકે પ્રસ્થાપિત કરી શકો એવું કંઈ મને એમાં દેખાયું નથી. જી ભાવના. હા, મારે કહેવું છે કે ગુજરાતે જે કંઈ વિકાસ કર્યો છે, ફોર એક્ઝામ્પલ જ્યોતિ ગ્રામ યોજના, હવે બહેનો માટે શું કર્યું? તો મને યાદ છે કે ગામડાઓની અંદર રાત્રે વાળોના સમયે લાઇટ જતી રહેતી, વાંચવું હોય કોઈ બાળકોને વિદ્યાર્થીઓને તો વાંચવા માટેની સગવડ નહોતી મળતી, નાના ઉદ્યોગો ચલાવવા હોય તો એ નાના ઉદ્યોગોને વીજળી નહોતી મળતી. આપને યાદ હશે કે ડાયમંડ ઉદ્યોગ સુરતની અંદર હતો, બરાબર, સુરત એનો હબ ગણાય. આજે એવું નથી, આજે આ જ્યોતિગ્રામ યોજનાના કારણે ડાયમંડ ઉદ્યોગ ભાવનગર, અમરેલી આવા અનેક જિલ્લાઓની અંદર આવ્યા છે, જેથી એ લોકોને જે હિજરત કરવી પડતી, જવું પડતું એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના સમાજને છોડીને, આજે એ નથી જવું પડતું. ગામડામાંથી પહેલા શહેરમાં રોજગારી માટે આવતો વ્યક્તિ, આજે એને આવવું નથી પડતું. આજે એગ્રીકલ્ચરની અંદર કેટલો વિકાસ થયો છે, બે ત્રણ ઉદાહરણ માન્ય મુખ્યમંત્રી શ્રીએ આપ્યા. બેન થોડું સાંભળો, કચ્છની અંદર હસ્તકલા કરતી બહેનો છે, સાહેબે ચોક્કસ કીધું કે કોઈ મોટું ગ્રુપ આવી અને એ બધું માલ લઈ જાય અને પછી પોતે માર્કેટિંગ કરીને નફો લે, એના કરતા મહિલા સશક્તિકરણ એને કહેવાય કે જે મહિલાઓ આનું ઉત્પાદન કરે છે એ મહિલાઓને એનો નફો મળે, એનું વળતર મળે અને એનું સશક્તિકરણ થાય. કદાચ મોટા મોટા ઇન્ડસ્ટ્રીની વાત સાહેબે નથી કરી, પણ હિન્દુસ્તાનનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે, આમ જનતા આમ મહિલાનું ચિત્ર રજૂ કર્યું છે. માત્ર એસી હોલમાં બેસીને ચર્ચાઓ કરવાવાળી વાતો નથી કરી, ગુજરાતને ઉદાહરણ આપીને સાહેબે ત્યાંની બહેનોને સમજાવ્યું છે કે તમે એન્ટરપ્રિનરશિપ કરો છો તો આવી બહેનોને પણ એમાં સામેલ કરો. ઉદાહરણ તો બીજા ઘણા આપ્યા હતા, કાજુ બનાવવા આદિવાસી મહિલાઓ. સી, જો દરિયા કિનારો સૌથી વધારે ગુજરાતમાં 1600 કિલોમીટર છે, આ દરિયા કિનારામાં 6 મહિના સુધી માછીમારી થઈ શકતી નથી, અને ખાસ કરીને માછીમારો જાય છે અંદર દરિયામાં તો એની પત્નીઓ શું કરે છે, સી બીડ કરીને એનું જે વનસ્પતિનું ઉત્પાદન કરે છે, આ વનસ્પતિનો ઉપયોગ ઔષધમાં કામ આવે છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટની અંદર એનો ઉપયોગ થતો હોય છે, અને એ કામ મહિલાઓને આપ્યું છે આ સાગરખેડુ યોજના દ્વારા. રાજ્યમાં પાણીની સમિતિઓ, દૂધની સમિતિઓ, વનની સમિતિઓ બધી મળવાની વગેરે 65% જેટલા મકાન આ ગરનગર જેવી વાત નથી. તમારે ડ્રિંકિંગ વોટર ના જે ફાંફા છે એની સાથે મેં તમને કહ્યું કે 65% મકાનો તો આજે ટોયલેટ વગર ના ઓપન ટોયલેટ માં જાય છે. બધાના પ્રશ્ન નથી. રસ્તા ના હોય તો એની પહેલી અસર મહિલાઓને થાય છે, કારણ કે પહેલી અસર મહિલાઓને થાય છે. કે છે કે આ જે ભાષણ હતું ઇટ વોઝ જસ્ટ વાર્તા વાર્તા નથી, તમે
નથી પડવું એનાથી એ ઘણું કરી શકે છે હવે કરવા માંગે તો પણ એમને નથી કર્યું તમારે દિલ પર હાથ મૂકી ના શકે રજાનાબેન ઘણું કર્યું છે શાસન આવ્યું છે ઘણું કર્યું છે મુખ્યમંત્રી મહિલાઓ માટે આટલી ચિંતા કરી ગાંધીજી નું સૂત્ર પહેલા મુખ્યમંત્રી ગાંધીજી નું સૂત્ર સત્યમેવ જયતે અને સત્યમેવ જયતે ના આધાર પર શ્રમ અમેવ જયતે થી આ ગુજરાત નું કામ નથી કરતા પણ શ્રમ કોની અમારા જે જસુ બહેનો ની પીઝા વાળાઓ ની પાપડ બેલના વાળાઓ ની એ બહેનો શોષણ થતું એ બહેનો નું શ્રમ છે અધિક થાય છે અથાણા ખાખરા વાળો નું અધિક શોષણ થાય છે આખી દમે વખતેના બહેનો નું શોષણ વાળું તું આ તો રુઝાન બેન મારે કેવું છે બીજેપી એટલું ઇન્ડસ્ટ્રી ની વાત તમારી સાથે કામ કરતી બહેનો તમે કેટલા પગાર આપો છો પછી અમે તો શરૂઆત આપણાથી કરી શરૂઆત કરી છે મોસ્ટ વેલકમ મેડમ રુઝાન ખંભાત આજની આજથી 10-15 વર્ષ વિદ્યાર્થી મેં તમને વિશ્વવિખ્યાત થઈ ગયા હોત ખબર ના થાય પર્સનલ આ વાત કરવાનો કોઈ અર્થ નથી આવા મંચ ઉપર જીવાય બહુ પર્સનલ તમને તમને કોઈના વિશે ખબર નથી થાય આપણે એની ચર્ચા ના કરવી જોઈએ આપણે બીજી અર્જુનભાઈ જે વાત કરી કે કુપોષણ ની વાત છે સ્ત્રી ભ્રૂણ હત્યા ની વાત છે આ બધા સોશિયલ જે એસ્પેક્ટ છે જે એમ્પાવરમેન્ટ ને લગતા જ છે એની સાથે સાથે તમે સ્કૂલમાં જે ડ્રોપ આઉટ છે એમણે વાત નથી કરી મારા ખ્યાલથી જે એજ્યુકેશન ની વાત છે ખાસ અગત્યની વાત છે એના ઉપર પણ આપણે ઘણું બધું કામ કરવાનું બાકી છે જે શિક્ષિત બાળાઓ નથી શિક્ષણ પૂરેપૂરું લઈ શકતી આ બધા જે મુદ્દાઓ છે તેમાં આપણે ઘણું બધું કામ કરવાનું છે અને એમાં મુખ્ય વસ્તુ એ છે કે ગુજરાતે કોઈ એવું બહુ મોટું એ પ્રકારનું ઇન્ટરવેન્શન કરીને બતાવ્યું નથી કે જેને કારણે આપણે ગવર્મેન્ટ તરફથી એવું તમે બતાવી શકો કે ભાઈ અમે મહિલાઓના ક્ષેત્રે આ કંઈ ખાસ એવું સ્પેશિયલ કામ કરેલું છે મને કહેવું જોઈએ કે આ રાજ્યમાં વિધવા બહેનોની ચિંતા જે આ રાજ્ય સરકારે કરી છે ને એ કોઈએ નથી કરી પીડિત હતી શોષિત હતી 750 રૂપિયા આ બહેનોને આપવામાં આવે છે 18 વર્ષની ઉંમરની બહેન જો વિધવા થાય તો એ મરે ત્યાં સુધી આ મરણાંત એને 750 રૂપિયા આપવામાં આવે છે બે બાળકો હોય કમાતા હોય આ ખાલી ગુજરાતમાં કેન્દ્ર સરકાર રાજ્યને આપે છે ને માત્ર 200 રૂપિયા અને 40 વર્ષ પછીની બહેનોને અને આપણે 18 વર્ષથી બેન વિધવા થઈ હોય તો એને તાલીમ માટેના વર્ગો કરીએ છીએ પર મંથ આપીએ છીએ પર મંથ આટલા બધા એટલા માટે કે કેન્દ્ર સરકાર 200 જ આપે છે માત્ર 200 આપે છે એવી દીક્ષી વાત નથી બેન અને એને તાલીમ આપીને એનું સ્થાપન થાય એના માટેના પણ પ્રયાસો રાજ્ય સરકારે કર્યા છે 12.5 લાખ સગર્ભા સહિતની બહેનો એને પોષણ આપવાનું કામ આ રાજ્યમાં થઈ રહ્યું છે વુમેન એન્ટરપ્રિનર ના આંકડા નથી તો બેન આખા જે રિપોર્ટમાં આપણે જે કુપોષિત આખું રાજ્ય આપણે કહીએ છીએ બાળકો અહીંયા 40-50% જેટલા કુપોષિત છે 5 રાજ્યોમાં આપણું એક રાજ્ય આવે છે તો આટલા બધા આપણા અથાગ પ્રયત્નો છતાં એવું કેમ આ એક જનજાગૃતિનો વિષય છે રાજ્ય સરકારે ખૂબ જનજાગૃત જાગરણ કરવા માટેનું અભિયાન કર્યું છે
સદભાવના મિશનની અંદર સમગ્ર સમાજના અનેક લોકોને જોડ્યા અને હજારો લાખોની અંદર ડ્રાય ફ્રૂટ્સ ને બધું આંગણવાડીના બાળકો માટે અમને ભેટ આપી છે, જગ્યાએ રાખ છે, બધાની સામે છે. અને આહવાન પણ કરે છે લોકો, લેવી જોઈએ. સિક્યોરિટી તમામ મુદ્દે પણ ચર્ચા કરીશું કે કેવી રીતે તેમને વધુ સશક્ત કરવાની જરૂર છે તે મુદ્દે ચર્ચાને આગળ વધારીશું. પણ તે પહેલા હાડ રોકાઈએ એક બ્રેક માટે.